નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ઉપર. આપ અહીં જોઈ શકો છો, આ પ્લાવ ખેડ્યા છે અમે. તો એમાં એક પ્રોબ્લેમ હતો, ધ્યાનથી જુઓ તો આ જે ચાસ છે તે ઘણું બેઠું છે અને એની બાજુવાળો આ જે ચાસ છે એ થોડું બેઠું છે. હવે આ એક લેવલ કઈ રીતે ચાલે, જે જમીન છે એક લેવલ કઈ રીતે થાય, કે આમાં એક વધારે બેસે છે આમાં નથી બેસતું, એટલે આપણે ખાડા ટેકરા થઈએ. તો એક લેવલ આ રીતની તમને બતાવી આગળ વિડીયોમાં, કે આ રીતે એક લેવલ જમીન આપ જોઈ શકો છો, એક સરખી છે એમ. આ પણ એ જ રીતે બેને જે હળ હોય એ પણ સરખા છે, આ સાઈડના પણ બંને હળ સરખા બેઠા છે અને એકદમ સીધો ચાસ પણ થઈ શકે છે. તો એના માટે થોડીક વાતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. એક તો ટ્રેક્ટરના નીચેના જે હળ લાગે એનું બેલેન્સ સરખું હોવું જોઈએ. બીજી વાત એ કે ટ્રેક્ટર છે એ આપણે આ સાઈડ હોય આ રીતે ઘણી વખત આપણે ટાયર વાળીને રાખતા હોય, પણ આપણે ટાયર સીધો જ રાખવાનો છે, નોર્મલ થોડોક જ વાળીને રાખવાનો છે, અથવા તો સીધો જેમ હાલશે તેમ આ જે બંને વચ્ચેનો ગેપ છે એ ઓછો રહેશે અને જમીન એકદમ લેવલ થશે. અને ટોપ લિંકની પણ આપણે સેટિંગ કરવી જોઈએ કે બંને સરખા બેસે એ રીતની. તો આ રીતે અમુક સેટિંગ હોય છે, મેન તો આ ચલાવવાની સેટિંગ હોય છે. જો આપણે આમ ટર્ન વાળીને ચલાવશું તો ચાસ પણ આડો થશે અને જે આની જે બંને વચ્ચેની જગ્યા છે એ પણ વધારે થઈ જશે અને ડીઝલમાં પણ ફેર આવશે એમ, કે ટ્રેક્ટર દબાઈને ચાલશે. પરંતુ આ રીતે સીધું ટાયર રાખીને આગળનું ટાયર સીધું રાખીને જવા દેશું તો કમ્પ્લીટ આપણને રિઝલ્ટ મળશે. અને નીચેના જે પાંગરા આપણે બોલીએ, બંને લિંકો અને ઉપરની ટોપ લિંક, એ બધાનું બેલેન્સિંગ સરખું હોય એ રીતની સેટિંગ કરવી જોઈએ.